अस्सलाम वालेकुम। आज ना ई लर्निंग प्रोग्राम में आप सबनु हार्दिक स्वागत करू छू। धोरण 11 विषय अर्थशास्त्र प्रकरण 4 पुरवठो। विद्यार्थी मित्रों, आपणे आपणा चेप्टर में अगाउना विडियो में आपणे पुरवठा में परिवर्तन एटले पुरवठा में वधारा अने घटाड़ा विषे समझूती मेळवी। हवे आजे आपणे जोईशुं पुरवठाना नियमना अपवादों। तो मांगना नियमनी जेम पुरवठाना नियमनो कोई अपवाद छे खरा? तो हकीकत में पुरवठाना नियमना अपवाद तरीके जेने ओळखवामां आवे छे तेमाना घणा विवादास्पद छे। अर्थशास्त्रीओमां ए विषे घणा मतांतरो छे। एटले जे अपवादो छे एमां घणो विवाद छे पुरवठाना नियमना जे अपवादो छे, अने जुदा जुदा अर्थशास्त्रीओ जुदू जुदू अनुमान लगावे छे। पुरवठाना नियम में आपणे जोयुं के किंमत अने पुरवठाना धन संबंधने बदले ए बन्नेनी वच्चे व्यस्त संबंध जोवा मळे छे। एटले के वस्तुनी किंमत वधे छतां पुरवठो घटे छे अने किंमत घटे छतां पुरवठो वधे छे। आवुं बने त्यारे तेने पुरवठाना नियमना अपवाद तरीके ओळखवामां आवे छे। बराबर? एटले के पुरवठाना नियम शू कहे के किंमत वधे तो पुरवठो शू थाय? विस्तरण पामे। बराबर? पण अहीं के किंमत वधे तो पुरवठो घटे छे अने किंमत घटे छतां पुरवठो वधे छे, तो ए शू बनी जाय छे? पुरवठाना नियमना अपवाद बनी जाय छे। तो जोईए आपणे पहेलो अपवाद छे अलभ्य वस्तुओ। एटले के केटलीक वस्तुओ ની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે એવી વસ્તુઓ અપ્રાપ્ય કે દુર્લભ હોય છે। દાખલા તરીકે પ્રાચીન કાળના સિક્કાઓ, કલાકૃતિઓ, પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત, એટલે પ્રાચીન કાળમાં જે પુસ્તક લખાયેલું હોય એની મૂળ કોપી, બરાબર, પછી પ્રાચીન મૂર્તિઓ વગેરેની કિંમત વધવા છતાં આવી વસ્તુના પુરવઠામાં વધારો શક્ય નથી। બરાબર? આપણે જોઈએ કે હરાજી થાય, કોઈ મોટા ચિત્રકાર હોય, શિલ્પકાર હોય, તો એમણે જૂના જમાનાની એમની જે કૃતિઓ હોય, કલાકૃતિઓ, તો એ વેચવા માટે મૂકી હોય અને એની કિંમતમાં ગમે તેટલો ઊંચો ફેરફાર થાય પણ એ પુરવઠો વધારી શકાતો નથી। કારણ કે એવું કેમ થાય કે આવી અલભ્ય, અલભ્ય એટલે ફરીવાર આવી વસ્તુઓનો આપણે લાભ મેળવી શકતા નથી, એટલે ઉત્પાદન કરી શકતા નથી, આથી પુરવઠો વધારી શકાતો નથી, જેથી તે પુરવઠાના નિયમનો અપવાદ બનતો નથી। બરાબર? બીજું જોઈએ આપણે નાશવંત વસ્તુઓ। તો દૂધ છે, દૂધની બનાવટો, લીલા શાકભાજી, પછી માંસ, ઈંડા, માછલી, પાકા ફળ, ફૂલ વગેરે શું છે? નાશવંત વસ્તુઓ છે। આપણે વપરાશ કરીએ એટલે વપરાશની સાથે એનો અંત આવે, બરાબર? હવે આવી વસ્તુઓના ભાવ ઘટી જાય તો પણ એ વસ્તુઓનો પુરવઠો ઘટતો નથી, કારણ કે આવી વસ્તુઓનો સંગ્રહ અશક્ય છે। વસ્તુઓના ભાવ વધે કે ઘટે તો પણ પુરવઠામાં વધુ ફેરફાર થતો નથી। તમને હું ઉદાહરણ આપું તો વર્તમાન સમયમાં ટામેટાના ભાવ ખૂબ જ વધી ગયા છે, તો એનો પુરવઠો આપણે વધારી શકતા નથી, બરાબર ને? અને મગફળીના ભાવમાં ઘટાડો જોવા મળે છે, સિંગ આપણે જેને કહીએ, બરાબર ને? તો મગફળીના ભાવમાં ઘટાડો જોવા મળે છે પણ આપણે એનો પુરવઠો ઘટાડી શકતા નથી, કારણ કે નાશવંત વસ્તુ છે। બરાબર? આગળ જોઈએ હવે આપણે બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ। નિર્ધારણ એટલે નક્કી કરવી, પ્રાઇસ ડિટર્મિનેશન ઇન ધ માર્કેટ। આપણે કોઈ વસ્તુ લાવીએ, દાખલા તરીકે તમે નોટબુક લાવો છો, 30 રૂપિયાની એક છે કે 20 રૂપિયાની એક હોય, 50 રૂપિયાની એક હોય, એવી રીતના બોલ પેન આપણે કોઈ પણ વસ્તુ વાપરીએ છીએ, બજારમાંથી લાવીએ છીએ, તેની કિંમત હોય છે, બરાબર? તો એ કિંમત કેવી રીતના નક્કી થતી હશે? બરાબર? તો કિંમત નિર્ધારણ એટલે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુ કે સેવાની કિંમતો કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી। ચીજ વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે, તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે। કિંમત કેવી રીતના નક્કી થાય?
તો માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ. હવે પૂર્ણ હરીફાઈની સ્થિતિને ધ્યાનમાં રાખી કિંમત નિર્ધારણની પ્રક્રિયાને સમજીએ કે બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે, બરાબર? તો એને ધ્યાનમાં રાખીને આપણે કિંમત નિર્ધારણ સમજીએ. તો વસ્તુની માંગ, પુરવઠો અને તેની આંતરક્રિયા કેવી રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે તે આકૃતિની મદદથી સમજી શકાય. દરેક અર્થતંત્રમાં અછતની સમસ્યા છે, બરાબર? આપણે જોઈએ તેટલા પ્રમાણમાં જેટલી વસ્તુની માંગ થતી હોય તેટલું જ આપણે પુરવઠો ટૂંકા ગાળામાં ઊભો કરી શકતા નથી. વસ્તુઓના ઉત્પાદનમાં વપરાતા જે સાધનો છે એની અછત હોવાથી અને તે વૈકલ્પિક ઉપયોગો ધરાવતા હોવાથી પસંદગી કરવી પડે છે. આગળ આપણે ઉત્પાદનના સાધનો ભણી ગયા તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, બરાબર ને? અને સાધનો કેવા છે? અછત ધરાવતા છે. દાખલા તરીકે જમીન ઉત્પાદનનું સાધન છે. હવે તમારી પાસે જમીનનો એક ટુકડો હોય તો એના ઉપર કાં તો તમે ઘર બાંધી શકો, ફેક્ટરી બનાવો, કારખાનાનું મકાન ફેક્ટરી બનાવો, અથવા તો ખેતી કરી શકો કે શાળા બાંધી શકો. તમારે એમાંથી એક જ ટુકડા પર તમે ચાર વસ્તુ કરી શકતા નથી, તમારે પસંદગી કરવી પડે છે, બરાબર? કારણ કે ઉત્પાદનનું સાધન કેવું છે? અછત ધરાવતું અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો સાધનોની ફાળવણી કેવી રીતના કરવી? આ સમસ્યાનો ઉકેલ બજારમાં પ્રવર્તી કિંમત દ્વારા આવે છે. તો જોઈએ આપણે કે બજારમાં આપણને એમ લાગે કે કિંમત ઉત્પાદકો દ્વારા નક્કી થતી હોય છે, બરાબર ને? તમે કોઈ વસ્તુ લેવા જાઓ કે કપડાં લેવા જાઓ, તૈયાર કપડાં લેવા જાઓ કે પર્સ લેવા જાઓ, બૂટ ચંપલ લેવા જાઓ, આપણને એમ લાગે કે જે ઉત્પાદક છે એણે નક્કી કરી હશે કિંમત, બરાબર? પરંતુ પેઢીઓ ઈચ્છે તે કિંમત નક્કી કરી શકતા નથી, કારણ કે તેમણે નક્કી કરેલી કિંમતે તેઓ ઈચ્છે તેટલું વેચાણ કરી શકતા નથી. હવે ધારો કે તમે ઉત્પાદક હોવ, હવે તમે પર્સનું ઉત્પાદન કરતા હો છો તો તમે ધારે તેટલી કિંમત તમે લઈ શકો, પણ એવું હોતું નથી. કારણ કે જો તમે એક પર્સની કિંમત 500 રૂપિયા રાખી તો તમે 500 રૂપિયાની કિંમતે 500 પોકેટનું પર્સનું વેચાણ કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? કારણ કે પ્રવર્તમાન કિંમતે વસ્તુ કેટલા જથ્થામાં ખરીદવી તે ગ્રાહકો તેની માંગ દ્વારા નક્કી કરે છે કે વર્તમાન કિંમતે કેટલી, કે 500 રૂપિયાનો પર્સ હોય તો એક કે બે ખરીદશે. જ્યારે તમે એની કિંમત 300 કે 200 રૂપિયા રાખો, બરાબર, સામાન્ય નફાની સ્થિતિએ, નહીં નફો નહીં ખોટ, તો ત્યારે ઉત્પાદક જે ગ્રાહક છે તે વધારે પર્સ ખરીદશે, બરાબર ને? એટલે કે વસ્તુ કેટલી ખરીદવી તે ગ્રાહકો તેની માંગ દ્વારા નક્કી કરે છે. આમ માંગ અને પુરવઠો સંયુક્તપણે વસ્તુની કિંમત નક્કી કરે છે. કિંમત કેવી રીતના નક્કી થાય? માંગ અને પુરવઠા દ્વારા. માર્શલે કાતરના બે પાનાના દ્રષ્ટાંત દ્વારા આ વાત સમજાવી છે. પ્રોફેસર માર્શલ છે, એમણે કાતરના બે પાન, કેચી આવે ને કેચી, કાતર, એના બે પાના દ્વારા આ વાત સમજાવી છે કે કાતરનું ઉપલું કે નીચલું પાનું સ્વતંત્ર રીતે કાપવાનું કાર્ય કરતું નથી. કાતર જે હોય તો કાતરનો ઉપરનો ભાગ, ઉપરનું પાન અથવા નીચેનું ભાગ, એ બંનેમાંથી એક સ્વતંત્ર રીતે કામ કરતું નથી. એવું બને કે ઉપલું પાનું કાપવાનું કાર્ય કરે ત્યારે નીચલું પાનું સ્થિર રહે અથવા અલ્પ સક્રિય બને. તેના પરથી એમ ન કહેવાય કે નીચલું પાનું જરૂરી નથી. જે રીતે કાપવાની ક્રિયા માટે કાતરના બંને પાના જરૂરી છે, તેમ કિંમત નિર્ધારણ માટે માંગ અને પુરવઠો બંને અનિવાર્ય છે. તો જોઈએ હવે આપણે કે અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય ત્યારે સમતુલા છે તેમ કહેવાય, બરાબર? અને આ સમતુલા અમુક સમયે અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય છે. સમય અને સંજોગો બદલાતા તેમાં વિક્ષેપ પડે છે. સમતુલા ક્યારે થાય? બજારમાં ક્યારે સ્થપાય? કુલ માંગ અને કુલ પુરવઠો સરખા હોય ત્યારે. કે બજારમાં 100 બોલપેનનો પુરવઠો છે અને 100 બોલપેનની માંગ પણ છે ત્યારે પેઢી સમતુલામાં છે તેમ કહી શકાય. આ સમતુલા અમુક સમય અને અમુક સંજોગોમાં જ પ્રાપ્ત થાય છે. સમય અને સંજોગો બદલાતા તેમાં વિક્ષેપ પડે છે અને આંતરક્રિયાને અંતે સમય જતાં પુનઃ સમતુલા સ્થપાય છે. આમ સમતુલા એ એવી પરિસ્થિતિ છે કે જેમાં આપેલા સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું વલણ હોતું નથી. હવે આપણે અનુસૂચિ દ્વારા સમજીએ
किंमत निर्धारण समझिए। आप वस्तु की किंमत अँ आप 10 रुपया, तेरे वस्तु की मांग है 1000 किलोग्राम अने पुरवठो है 200 किलोग्राम। हवे तमे जोई सको छो कि किंमत में जेम जेम वधारो थतो जाय छे त्यारे मांग में शू थाय छे घटाड़ो अने पुरवठा में शू थई जाय छे वधारो जोवा मळे छे। किंमत वधे तो पुरवठो वधे छे, किंमत घटे तो मांग घटे छे, तमे जोई शको छो। 30 रुपयानी जयरे किंमत है त्यारे वस्तुनी मांग 600 एकम है अने पुरवठो पण 600 किलोग्राम जेटलो छे। बराबर आ बाबत ने तमे आकृति द्वारा जोई शको छो। विद्यार्थी मित्रों आकृति तमारे समझवानी छे के आकृति में डी डी वस्तु की मांग रेखा दर्शावे छे। बराबर तमे जो आ डी डी जे छे मांग रेखा छे अने एस एस ए पुरवठा रेखा दर्शावे छे। बन्ने एक बीजा ने ई बिंदुए छेदे छे, आ जो ई बिंदुए छेदे छे तेथी ई क्यू जो अहीं की बिंदु ई क्यू बराबर एटले के 30 रुपयानी किंमत नक्की थाय छे। बराबर आ किंमते वस्तुनी मांग अने पुरवठो ओ क्यू जेटलो छे। वस्तुनी मांग अने पुरवठो तमे जो ओ क्यू अहीं एक्स धरी पर तमने दर्शावी छे वस्तुनी मांग अने पुरवठो अने वाय धरी पर शू दर्शावी छे किंमत। तो ओ अने क्यू ओ क्यू बिंदु ओ क्यू पुरवठो केटलो छे 600, ई क्यू मांग केटली छे ई क्यू बराबर एटले 30 रुपयानी किंमते 600 रुपया जेटलो 600 किलोग्राम मांग अने 600 किलोग्राम जेटलो पुरवठो एटले ई क्यू ए समतुलानी किंमत कहेवाय छे। हवे किंमत रुपया 30 एटले ई क्यू करता वधे एटले के 40 रुपया थाय, 30 रुपया परथी किंमत थई जाय छे 40 रुपया। तो आकृति में तमे जोई सको छो के वस्तुनी मांग 600 किलोग्राम परथी घटीने केटली थई गई 400 किलोग्राम। बराबर अने पुरवठो वधे छे, पुरवठो अहीं तमे जोई सको छो पुरवठो वधे छे। मांग अने पुरवठा वच्चे एसी जेटलू अंतर आवे छे, जो ए अने सी जेटलू अंतर, मांग अने पुरवठा वच्चे एसी जेटलू अंतर आवे छे। बराबर एटले के विद्यार्थी मित्रों तमे ज्यारे आ समझ आ अनु आकृति समझो त्यारे पाठ्यपुस्तक लईने बेसजो। हवे मांग करता पुरवठो वधी जाय छे, परिणाम किंमत नीची जवानुं वलण धरावे छे। बराबर मांग करता पुरवठो किंमत जो 40 થાય છે તો માંગ કેટલી થઈ જાય છે 400 કિલોગ્રામ અને પુરવઠો 800 કિલોગ્રામ। બરાબર તેવી જ રીતના કિંમત રૂપિયા 30 કરતાં ઘટે એટલે કે 20 થાય, કિંમત 30 રૂપિયાથી ઘટીને કેટલી થાય છે 20। તો ત્યારે તમે જુઓ માંગ 600 કિલોગ્રામથી વધીને તમે જુઓ આ જે ડિમાન્ડ રેખા છે તો માંગ વધીને કેટલી થઈ જાય છે 800 કિલોગ્રામ જેટલી થઈ જાય છે અને પુરવઠામાં ઘટાડો જોવા મળે છે। પુરવઠામાં જુઓ 400, આ તમે જો એસએસ આ સપ્લાય રેખા પર જો આ બી બિંદુએ પુરવઠો તમે જોઈ શકો છો। બરાબર એટલે કે માંગ અને પુરવઠા વચ્ચે બી ડી જેટલું, આ તમે જો આ બી ડી જેટલું અંતર સ્થપાય છે। બરાબર પુરવઠા કરતાં માંગ વધી જાય છે, પરિણામે કિંમત ઊંચી જવાનું વલણ ધારણ કરે છે। શું થઈ જાય અહીંયા, પુરવઠા કરતાં માંગ વધી જાય કે પુરવઠો ઓછો છે અને માંગ વધારે છે, પરિણામે કિંમત ઊંચી જવાનું વલણ ધારણ કરે છે। આમ જે કિંમતે વસ્તુ માટેની માંગ અને વસ્તુનો પુરવઠો સરખા થાય તે સમતુલાની કિંમત બને છે। બરાબર માંગ કે પુરવઠામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી એ કિંમત ટકી રહે છે। બરાબર ફરીથી તમે જ્યારે પણ આ આકૃતિ અને અનુસૂચિ જુઓ ત્યારે પાઠ્યપુસ્તક ખોલીને જોજો એટલે તમને વધારે સમજ પડશે। એટલે ફરીથી વિદ્યાર્થીઓ કે કિંમત પેઢી સમતુલામાં છે ક્યારે નક્કી થાય, કિંમત ક્યારે નક્કી થાય, તો માંગ અને પુરવઠો સરખા થાય ત્યારે। તો આજનો આપણો જે વિડીયો છે અહીં પૂર્ણ થાય છે અને આજનું જે લેસન આપણું જે ચોથું ચેપ્ટર છે અહીં પૂર્ણ થાય છે।